આજની પ્રાતિજ માં તારીખ 25 ડિસેમ્બર ના રોજ 11મો સ્નેહ સંમેલન પ્રોગ્રામ યોજાઈ રહ્યો છે ત્યારે સમસ્ત મોદી સમાજ અહીંયા પોતાની દુકાનો બંધ રાખીને સવારથી જ અહીંયા હાજર છે. બીજું કે અહીંયા ઇનામ વિતરણ પણ આપવામાં આવે છે બાળકોને, તેજસ્વી તારલાઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. જે બાળકોએ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લીધો છે એમને પણ અહીંયા પ્રોત્સાહન આપવામાં આવે છે ઇનામ આપીને. અને બીજું કે અહીંયા બપોરનું ફંક્શન ચાલી રહ્યું છે તો અત્યારે સાંજે બધા જમવાનું ભોજન પાસ સાથે અહીંયા હાજર હોય છે અને ભોજનમાં સવારમાં બધા હાજર રહી ભોજનમાં સાથે લઈ અને અહીંયાથી સાંજે રાત્રે વિદાય થઈ જાય છે. પ્રાંતિજ મોદી સમાજ મંડળ તથા મહિલા મંડળ દ્વારા દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ અમારા સમાજનું સ્નેહ સંમેલન અને તેજસ્વી તારલાઓનો ઇનામ મહોત્સવ પણ ઉજવવામાં આવે છે. દાતાશ્રીઓના સાનિધ્યથી અને સમાજના ઉત્કર્ષ માટે તેજસ્વી તારલાઓનું અહીં સન્માન કરવામાં આવે છે. દર વર્ષે પ્રોત્સાહન આપી અને બાળકોનો ઉત્સાહ વધારવામાં આવે છે અને સાંજે આ બપોરનું આ સેશન ચાલુ હોય છે. સાંજે બધા જ ભોજન લઈ અને ત્યારબાદ જોડા પડીએ છીએ. મારા સમાજમાં 25 ડિસેમ્બરે આયોજન થાય છે તેમાં અમે ભાગ લીધો હતો. અમારા સમાજમાં આ પ્રોગ્રામ હતો એમાં મેં ભાગ લીધો હતો. મેં ઉડી ઉડી જઈ ડાન્સ કર્યો હતો, એમાં મને મજા આવી અને વાડીના લોકોને પણ મજા આવી. મને ઇનામ આજે અમારા પ્રાંતિજ મોદી સમાજનો આ 11મો સ્નેહ સંમેલન તથા તેજસ્વી વિદ્યાર્થીઓનો સમારંભ યોજાયો તેમાં સૌનો સાથ અને સહકાર ખૂબ જ મળેલ છે અને દાતાશ્રીઓ પણ ખૂબ જ મળેલ છે અને આમાં નાના મોટા બધાએ ભાગ લઈને અમારો ઉત્સાહ વધારે છે અને આવતી સાલ 2020 માટે પણ દાતાઓ મળી ગયેલ છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર. આજે તુલસી દિવસના દિવસે આપણા સમાજનો મોદી સમાજનો જે વાર્ષિક પ્રોગ્રામ થઈ રહ્યો છે એમાં જે લોકોએ સપોર્ટ કર્યો છે એમને એ લોકોનો સૌ પ્રથમ તો મંત્રી તરીકે હું આભાર માનું છું. અને દર વર્ષે આ પ્રોગ્રામ ચાલુ રહે અને દરેક દાતાઓનો સપોર્ટ મળી રહ્યો છે, મોટી સંખ્યામાં હાજરી આપેલી છે મોદી સમાજના સભ્યોએ, લગભગ 350 વ્યક્તિઓએ હાજરી આપેલી છે. તો દરે વર્ષે આવા કાર્યક્રમો દરેક સમાજમાં સફળ થાય એવી આશા રાખું. ઝડપી અને વ્યસ્ત જીવનમાં જો આવા પ્રોગ્રામો થાય તો સમાજના દરેક સભ્યો એકબીજાની નજીક આવે. આજે સભ્યો એકબીજાને ઓળખતા પણ હોતા નથી, જો આવા આવા પ્રોગ્રામો થાય તો એકબીજાને નજીક આવે અને એકબીજાને ઓળખતા થાય એ અમારો આ પ્રોગ્રામ સફળ થયો ગણાય.